नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ प्रकरण अग्यार मापन एनी अंदर स्वाध्याय 11.4 प्रश्न छ स्वाध्याय 11.4 नो प्रश्न नंबर छ। प्रश्न पांच सुधी आपणे जोयुं हतुं। प्रश्न छ छे, एक दूधनुं टेन्कर नळाकार छे जेनी त्रिज्या, हवे आपणे आपेली छे त्रिज्या, त्रिज्या केटली छे तो त्रिज्या आपणी पासे 1.5 मीटर अने लंबाई 7 मीटर छे। अने बीजो आपेलू छे लंबाई, लंबाई एटले के हाइट पण लई लईए तो पण थाय, एटले के ए छे आपणू 7 मीटर, बराबर छे। तो आ टेन्करमां केटला लीटर दूध भराय? मित्रो, दूध लीटरमां केटलू भराय एवुं पूछ्युं छे, એટલે આપણે સૌથી પહેલાં ટેન્કરનું જે છે એ ઘનફળ આપણે શોધવું પડશે, બરાબર છે। તો દૂધના ટેન્કરનું, દૂધના ટેન્કરનું ઘનફળ, ઘનફળ શોધવાનું સૂત્ર છે પાઈ આરનો વર્ગ એચ। પાઈની કિંમત છે 22/7 ગુણ્યા ત્રિજ્યા 15/10 ગુણ્યા 15/10, 1.5 છે એટલે આપણે 15 કરીએ છીએ અને 10, ને ઊંચાઈ જે લંબાઈ છે એ ઊંચાઈ 7 મીટર। હવે 7 ગયા, ત્યારબાદ 22 × 15 × 15 100 પણ કરી શકો, અથવા તો ભાગ ચલાવવો હોય તો 5 × 2 = 10, 5 × 3 = 15, 2 × 2 = 11, 22, 5 × 3 = 15, 5 × 2 = 10, બરાબર છે। ઉપર 11 × 3 × 3 = 9, 11 × 9 = 99, 99 = 2 એટલે કે 49.5 મીટર ઘન। મિત્રો, ઘનફળ છે એટલે મીટર ઘન આવશે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની। હવે આપણને ખબર છે કે એક ઘન મીટર બરાબર કેટલા? 1000 લીટર। તો 49.5 ઘન મીટર બરાબર કેટલા થાય? તો 0.5 પછીનો આપણે 1 અને આ 3/10 એટલે કે 0 ગઈ એટલે કે 49,500 લીટર દૂધ એનામાં સમાઈ શકે, બરાબર છે। હવે ત્યારબાદ 7મો દાખલો, જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો પહેલું છે તેના પૃષ્ઠફળમાં કેટલો ગણો વધારો થશે? ચલો હવે ધારી લઈએ, પ્રશ્ન 7 આપણી પાસે છે। પ્રશ્ન 7માં પહેલું છે, પ્રશ્ન જોયો તો કે જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે? તો આપણી પાસે લંબાઈ નથી, તો ધારો કે ઘનની બાજુની લંબાઈ x છે, તેથી આ લંબાઈમાં બમણા કરતા શું થશે? આ લંબાઈમાં બમણા કરીએ તો કેટલા થાય? બમણા કરીએ તો નવી લંબાઈ આપણને કેટલી મળે? નવી લંબાઈ 2x, કેટલી મળે? 2x। હવે ઘનનું પહેલાનું મૂળ પૃષ્ઠફળ જોઈએ, ઘનનું મૂળ પૃષ્ઠફળ 6L² છે, આપણે લંબાઈને કેટલી ધારી હતી? x નો વર્ગ, એટલે કે 6x² થાય। હવે નવા ઘનનું
घनमूल એટલે કે આપણે પૃષ્ઠફળ જોઈએ તો નવા ઘનનું પૃષ્ઠફળ સૂત્ર એ 6l નો વર્ગ પણ હવે લંબાઈ કેટલી થઈ ગઈ છે 2 ગણી એટલે કે 6 કૌંસમાં 2 નો વર્ગ 2 નો વર્ગ 4 એટલે કે 6 અહીં 2 નો વર્ગ 4 x નો વર્ગ 6 ચોક 24 x નો વર્ગ તો હવે આપણે તેનું જોઈએ કેટલા ગણો વધારો થયો તો આપણે નવા ઘનનું ઘનફળ પૃષ્ઠફળ છેદમાં મૂળ ઘનનું પૃષ્ઠફળ બરાબર 24 x નો વર્ગ છેદમાં 6 x નો વર્ગ 6 ચોક 24 એટલે કે 4 ગણો વધારો થયો કેટલા ગણો 4 ગણો વધારો થયો એવું આપણે કહી શકીએ બરાબર છે હવે બીજું કે તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થયો તો આપણને આપણો જે બીજો ભાગ છે તો એની અંદર આપણે કેવી રીતે તો આપણને ખબર છે આપણે ધારીતું કે ધારો કે ઘનની બાજુની લંબાઈ x છે તો આપણે મૂળ ઘનનું ઘનફળ ઘનફળ શોધવાનું સૂત્ર શું છે લંબાઈનો ઘન એટલે કે x નો ઘન અને નવા ઘનનું ઘનફળ તો નવા ઘનનું ઘનફળ કેટલું થાય એ લંબાઈનો ઘન જ પણ કેટલું છે 2x આખા કૌંસનો ઘન 2 દુ 4 દુ 8 x નો ઘન કેટલો થાય 8 x નો ઘન બરાબર છે તો એ જ રીતે નવા ઘનનું ઘનફળ છેદમાં મૂળ ઘનનું ઘનફળ બરાબર છે 8 x નો ઘન છેદમાં x નો ઘન x નો ઘન x નો ઘન કેન્સલ એટલે કે 8 ગણો વધારો થાય કેટલા ગણો 8 ગણો વધારો થાય બરાબર છે તો આ રીતે આપણે તેનો ઉકેલ મેળવી શકીએ બરાબર હવે ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ જોઈએ આપણે પછીનો પ્રશ્ન આઠમો પ્રશ્ન જોઈએ પ્રશ્ન 8 એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે જો કુંડનું ઘનફળ 108 મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલો સમય લાગે મિત્રો અહીંયા આપણે કુંડનું ઘનફળ આપેલું છે અને પ્રતિ લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે એટલે કે એક મિનિટમાં કેટલો લીટર 60 લીટર બરાબર છે તો આપણે સૌથી પહેલાં તો લખીએ કે કુંડનું ઘનફળ આપણને આવેલું છે કુંડનું ઘનફળ છે 108 મીટર ઘન ત્યારબાદ આપણી પાસે છે કે આપણને ખબર છે કે એક ઘન મીટર બરાબર 1000 લીટર બીજી વસ્તુ કે આપણી પાસે કુલ કેટલા ઘન મીટર છે તો 108 ઘન મીટર બરાબર 108ને 1000 વડે ગુણીએ એટલે પાછળ 3 મીંડા તો આ લીટર થયું 108000 લીટર હવે કુંડમાં પાણી કેટલી વારમાં પડે છે તો કુંડમાં એક મિનિટમાં 60 લીટર પાણી પડે કેટલું 60 લીટર તો એક કલાકમાં કેટલું પડે તો એક કલાકમાં કેટલું થશે 60 × 60 લીટર 60 શું છે મિત્રો તો 60 મિનિટમાં 60 લીટર છાયું 3600 લીટર બરાબર છે હવે તો આપણને પૂછ્યું છે કે કુંડ સંપૂર્ણ ભરાતા કેટલો સમય લાગે તો 1 કલાકમાં 3600 લીટર એટલે કે 3600 કલાક ભરાતા 1 લીટર તો 180 લીટર ભરાતા કેટલો આપણે અહીંયા લીટર અને કલાક 3600 લીટર 1 કલાકમાં તો 108000 લીટર કેટલા કલાકમાં
એટલે કે આપણી પાસે 108,000 ના છેદમાં 3600 સુન ગઈ બરાબર છે. 36 તરી 108 અને આ પાછળનો જે 0 છે એ આપણે લગાડીએ તો કેટલા થશે? 30 કલાક. કેટલો સમય લાગે? 30 કલાક જેટલો સમય લાગે એવું આપણે કહી શકીએ. તો આ દાખલો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ગણી શકાય, બરાબર છે. અહીંયા આપણો સ્વાધ્યાય અને પ્રકરણ બંને પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં તે વખતે આપણે આ પ્રકરણનો ટેસ્ટ લેવામાં આવશે, જેની દરેક વિદ્યાર્થીઓએ તૈયારી કરવાની રહેશે.